સુરતમાં ભારે વરસાદ બાદ બારડોલી પણ બેહાલ થઈ ગયું છે. મીંઢોળા નદીના પાણી અનેક વિસ્તારમાં ઘૂસી ગયા છે. જૂની કોટ સામે ખાડા વિસ્તારની સ્થિતિ ખરાબ થઈ ગઈ. નદીના પાણી નીચાણવાળા વિસ્તારોમાં ઘૂસી ગયા છે અને ઘરોમાં નદીના પાણી ફરી વળ્યા. લોકો પણ એ ઘરમાંથી સ્થળાંતર કરવા માટે મજબૂર બન્યા. ખાડા વિસ્તાર નૂરનગર તલાવડી વિસ્તારમાં પણ પાણી ભરાઈ ગયા છે. ગઈકાલે સાંજે સ્થાનિકોને ખસેડી લેવામાં આવ્યા હતા. વધુ વિગતો આપી રહ્યા છે સંવાદદાતા જિગ્નેશ મહેતા. આજે જિગ્નેશ, બારડોલીમાં ભારે વરસાદ, અનેક જગ્યા પર પાણી ભરાઈ ગયા છે, હાલ કેવી પરિસ્થિતિ છે ત્યાં? જી ચોક્કસ, વાત કરીએ તો સુરત જિલ્લાના દક્ષિણ ગુજરાતમાં ગઈકાલથી જ વરસાદની જે આગાહી હતી તે પ્રમાણે તાપી જિલ્લા અને સુરત જિલ્લો બંને પ્રભાવિત થયા છે. તાપી જિલ્લામાંથી નીકળતી મીંઢોળા નદી હાલ બંને કાંઠે વહી રહી છે. બારડોલી નગરમાંથી પસાર થતી મીંઢોળા નદી અત્યારે બંને કાંઠે વહેતી છે. બારડોલી અને વ્યારાને હાઈવેને જોડતો જે અંડરપાસ જે ઓવરબ્રિજ છે, લો લેવલ બ્રિજ છે, તે હાલ સલામતીના ભાગરૂપે વહીવટીતંત્ર દ્વારા બંધ કરવામાં આવ્યો છે. નીચાણવાળા જે વિસ્તારો હતા, જે તલાવડી છે, નૂરનગર છે, કોટનો વિસ્તાર છે, જ્યાં પાણી ભરાયા હતા, તે નીચે જે રહેતા લોકોને ગઈકાલે શાંતિ સ્થળાંતર કરવામાં આવ્યા હતા. સલામતીના ભાગરૂપે જે રીતે અત્યારે જે વરસાદ બંધ થયો છે, પરંતુ તાપીમાં જો વરસાદ વરસતો હોય અને મીંઢોળા નદી જે રીતે બે કાંઠે વહી રહી છે, જો આ જ રીતે જળસ્તર વધતું જશે તો બારડોલી તેમજ આસપાસના જે વિસ્તારો જે છે, મીંઢોળાના જે સંલગ્ન વિસ્તારો છે, ત્યાં અસર થાય એવી સંભાવના દેખાય આવે છે. જી બિલકુલ જિગ્નેશ, તો ખાસ કરીને જે તલાવડી વિસ્તાર છે એ બેટમાં ફેરવાઈ ગયો છે. ગઈકાલે સાંજે જે લોકો નીચાણવાળા વિસ્તારોમાં રહેતા હતા તેમને ખસેડી લેવામાં આવ્યા છે.